ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું રવાના ઢોસા. રવાના ઢોસા બનાવવા માટે આપણે આ એક કપ રવો લીધો છે, જે નોર્મલી ઝીણો રવો હોય છે એ લીધો છે આપણે. કોઈ પણ રવો હાલે, કેમ કે આને આપણે પીસવાનો તો છે જ એમ. અને 3 ચમચી આપણે મેંદો લીધો છે અને 3 ચમચી ચણાનો લોટ લીધો છે. અને ઈનો લીધો છે આપણે 1 પાઉચ જેટલો. અને મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. 1 કપ આપણે દહીં લીધું છે અને પાણી જોશે આપણે અને તેલ જોશે. પહેલાં આપણે આ રવાને મિક્સર જારમાં પીસી લેવું. આની અંદર આપણે 2 લોટે ભેગા કરી અને બધું ઓરખું મિક્સ થઈ જાય એમ બધું પીસી લેવું આપણે. આને આપણે પીસી લેવું. આપણે રવો પીસી લીધો છે. આ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણે. આ રીતનું ઝીણું પીસી લેવાનું એમ. આને આપણે હવે કાઢી લેવું. આ નાસ્તામાં ક્યારેક બનાવવું હોય તો ફટાફટ આ રીતે આપણે બનાવી શકીએ એમ. હવે આપણે આમાં દહીં નાખી દઉં. આપણે મિક્સ કરી લઉં. આ રીતે હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. પહેલાં 1/2 કપ નાખીને આપણે મિક્સ કરી લઉં. થોડું થોડું નાખવાનું એમ. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આને આપણે 10 થી 12 મિનિટ માટે આને પલાળશું એમ. એટલે રવો અસર પલળી જાય આપણો. તો ઢાંકીને આપણે રહેવા દઉં. આપણે આમાં 1/2 કપ પાણી નાખ્યું છે. જરૂર પડશે તો પાછું નાખશું. 10 મિનિટ પલળશે એટલે રવો કેટલું પાણી પીએ એ પ્રમાણે આપણે નાખશું એમ. 10 મિનિટ થઈ ગઈ છે, આપણે હવે જોઈ લેવું. સરસ પલળી ગયો છે રવો આપણો. આને આપણે હજી પાણી નાખીને ઢીલું કરશું. આમાં આપણે મીઠું નાખી દઉં. થોડું થોડું પાણી નાખવાનું, નહીં તો વધારે ઢીલું થઈ જાય એમ. એકદમ સ્મૂધ થવું જોઈએ એમ. હવે આપણે આમાં ઈનો નાખી દઉં. ઉપર થોડુંક પાણી નાખશું પછી આપણે મિક્સ કરી લઉં. આ રીતે એ
ઈરોની જગ્યાએ તમે મીઠા સોડા પણ નાખી શકો એમ. હજી આપણે થોડુંક પાણી નાખીશું, કેમ કે હજી થોડુંક ઘાટું લાગે છે. એક કપ પાણી આપણે આમાં નાખ્યું હતું. આ રીતનું આપણે ખીરું બનાવવાનું એમ. મિક્સ સરખું કરી લેવાનું એમ. ગાંઠા અંદર નો થવા જોઈએ એમ. હજી થોડુંક આપણે સરખું કરી લેવું મિક્સ. અમુક અમુક એ હોય રવો તો આ રીતે ભાંગી નાખવાનું એમ. આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું. હવે આપણે તવી ગરમ કરી લેવું લોટ. આપણે જે આમાં ઢોસા બનાવવાની છે એમને પહેલાં એકદમ ગરમ કરી લેવું, પછી એના પર પાણી નાખીને ઠંડી કરશું. આ આપણે ગરમ એકદમ થઈ ગઈ છે તો એમાં આપણે હવે પાણી નાખશું. આ રીતે ને લઈ નાખશું. હવે આપણે આમાં આ રીતે એક ચમચો ભરીને નાખશું ખીરું. પછી એને આપણે આ રીતે ફેરવી લેવું. જેટલું આપણે આમાં આવે એ રીતનું નાખવાનું એમ, જેવડી આપણે તવી હોય એ પ્રમાણે. હવે આને આપણે પાકવા દેવું. ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે. આમાં આપણે હવે તેલ નાખશું ઉપરથી થોડુંક. આ રીતે સાઈડમાં બધે આ રીતે તેલ આપણે ફેરવી લઈશું. રસથી પણ આપણે કરી શકીએ. થોડોક આપણે ચમચો મોટો છે એટલે થોડુંક વધારે મોટો થઈ ગયો. અને એકદમ ચડવા દે હું નીચેથી. એકદમ પાકવા દે હું હજી આપણે આને. આ રીતે હવે આને આપણે કાઢી લેવું. એકદમ સરસ કડક થઈ જાય છે. આ રીતે આને મસાલા હાથે કરવા હોય તો એમ પણ કરી શકીએ અને આ રીતે પણ બનાવી શકીએ, ચટણી કે કોઈ પણ સાંભાર હાથે એમ. નાસ્તામાં આ બેસ્ટ. આ રીતે આપણે હજી બનાવી લેવું. આપણે ત્રણ ઢોસા બનાવી લીધા છે રવામાંથી. એકદમ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, ઉતરે એટલે એકદમ સરસ કડક હોય છે એ. આ રીતે થોડીક વાર પડ્યા રહીએ એટલે પછી ઢીલા થઈ જાય એમ.
બનાવીને તરત એકદમ કડક થઈ જાય છે. આને આપણે આ સિંગદાણાની ચટણી છે એની સાથે સર્વ કરીશું એમ. ક્યારેક નાસ્તામાં આ રીતે બનાવવું હોય તો તરત આપણે બનાવી શકીએ એમ. તૈયાર છે આપણા રવાના ઢોસા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રવાના ઢોસા.